नमस्ते विद्यार्थी मित्रों, हूँ किरण परमार। ऑनलाइन विडियो क्लास में आपनों हार्दिक स्वागत करू छू। आज आप संस्कृत विषय में पाठ चौथो षडख्या संख्या भणीशुं। तो आज आप षडख्या एटले के संख्या, तो आमां कंई बहु वधारे छे नहीं के संख्या। આપણે તમે અહીં જોઈ શકો છો કે સંખ્યા આપણે પહેલેથી ભણતા આવીએ છીએ, જ્યારે આપણે નર્સરીમાં હતા ત્યારે। તો સંખ્યા, તો પહેલાં આપણે આ જે શબ્દો આપેલા છે તમે જોઉ છો તમારી ટેક્સ્ટ બુકમાં, તો આ જે છે હિન્દીમાં છે આ એના નંબર અને અહીંયા એના નામ આપેલા છે। તો પહેલાં આપણે આ જોઈશું કે એક એક પછી દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને બાર। પછી અહીંયા જેવી રીતે છે અહીંયા કેટલા આપેલા છે, તો એક અહીંયા કેટલા છે દો, અહીંયા કેટલા છે તો કે ત્રણ, પછી આ કેટલા છે તો કે ચાર, પછી પાંચ, એવી જ રીતે અહીંયા છ આપેલા છે, સાત આપેલા છે, અહીંયા આઠ આપેલા છે, અહીંયા નવ આપેલા છે, અહીંયા દસ આપેલા છે, અહીંયા અગિયાર આપેલા છે અને અહીંયા બાર આપેલા છે। તો એ હવે આગળ એ જ જે શબ્દો છે આપણે પહેલાં હિન્દીમાં ભણ્યા, એની પહેલાં આપણે ગુજરાતીમાં ભણતા હતા, અને એવી જ રીતે અહીંયા આપણા સંસ્કૃતના શબ્દો આવેલા છે। સંસ્કૃતમાં શું કહેવાય, એક એક, તો કે એકમ, શું કહેશું એકને એકમ, પછી છે બે તો દ્વે, શું બોલશું દ્વે, પછી છે ત્રણ અથવા ત્રણ તો તીન તો ત્રીણી, શું કહેવાશે ત્રીણી, પછી છે ચોથું તો ચત્વારી, શું થશે ચત્વારી, પછી છે પાંચે તો પંચ, પછી છ તો ષટ, પછી સાત તો સપ્ત, પછી છે આઠ તો કે અષ્ટ, પછી નવ તો નવ, પછી દસ તો દસ, પછી છે અગિયાર, કેટલા કુલ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર, કેટલા થશે એકાદશ, અગિયારને આપણે કેટલા દેખીશું એકાદશ, પછી છે બાર, તો બારમાં કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર, તો બારને આપણે સંસ્કૃતમાં કહીશું દ્વારસ, બરાબર। તો આ એની સંખ્યા છે કે સંસ્કૃતમાં એક બે ત્રણ ચતવારી પંચ ષટ સપ્ત અષ્ટ નવ દસ એકાદશ દ્વાદશ। તો આ છે એકથી બારની સંખ્યા, બરાબર। તો હવે અહીંયા થોડાક આપણે સ્વાધ્યાય જોશું, સ્વાધ્યાય તમે તમારી ટેક્સ્ટ બુકમાં તમારે લખવાનું છે। તો અહીંયા છે પેલું છે શું છે શું આપેલું છે પાંચ, તો અહીંથી પંચ શું લખશું પંચ, બરાબર। પછી છે એક સોરી નવ ના એક, તો આપણે પહેલાં લખશું એક, પછી છે સાત, તો અહીંયા આપણે શું લખશું શું લખશું તો કે સપ્ત, પછી છે અગિયાર, તો એને સંસ્કૃતમાં લખશું એકાદશ, પછી છે બે તો સંસ્કૃતમાં લખશું દ્વે, પછી નવ તો અહીંયા લખશું નવ, પછી છે આ કેટલા છે તો કે આઠ, તો અહીંયા લખશું અષ્ટ, પછી અહીંયા કેટલા છે ચાર, તો અહીંયા શું લખશું ચતવારી, પછી અહીંયા કેટલા છે છ, તો કેટલા લખશું ષટ, કેટલા લખશું ષટ છ, પછી છે કયો શબ્દ અહીંયા કયો વર્ડ આપેલું દસ, તો દસમાં શું લખશું દસ દ સ, પછી અહીંયા કેટલા છે આ કેટલા છે તો કે ત્રણ, તો અહીંયા આપણે કેટલા લખશું આમાંથી ગોતીને લખવાનું છે ત્રણી, પછી આ છેલ્લે છે બાર તો કે દ્વાદશ, બરાબર। એવી જ રીતે ક્વેશ્ચન ટુ એટલે કે પ્રશ્ન થી બીજો નીચેના જોડકા જોડો, તો એની હારે આપણે જોડતા જોડવાના છે, બરાબર। તો પહેલાં પેલું શું છે પંચ, તો આપણે એની અરે પંચ લખશું ને અહીંયા બનાવશું નંબર, નંબર કરી અને આવી રીતે આપણે લખશું કે વિભાગ અ અને વિભાગ બ, પછી છે એક નંબર એકની હારે એક બે ત્રણ ચાર
જોડતા જોડીશું તો પહેલામાં આવશે પાંચ, તો કેટલાવું છે એવું તો ત્રીજું, બરાબર છે. પછી અષ્ટ, અષ્ટ એટલે કેટલું છે, અષ્ટ એટલે કે આઠ, તો કયું આવશે, ચોથું, બરાબર. પછી આવશે દ્વાદશ, દ્વાદશ એટલે કે દ્વાદશ એટલે કેટલા થશે, તો કે બાર, તો એ કેટલા નંબર છે, પાંચ. પછી છે ચતુવારી, ચતુવારી એટલે કે ચાર, તો કયો નંબર છે, એક. પછી છે નવ, તો નવ એટલે કે બીજો નંબર. તો આવી રીતે આપણે આપણી બોક્સમાં લખશું. પછી છે પ્રશ્ન ત્રીજો, નીચે આપેલા શબ્દોને અંકમાં લખો. હવે શબ્દોને આપણે શેમાં લખવાના છે, અંકમાં. તો એકાદશ કેટલા લખશો, અગિયાર. નવ ત્રણ કેટલા લખશો, નવ. ષટ ત્રણ કેટલા લખશો, છ. અષ્ટ ત્રણ કેટલા લખશો, આઠ. પંચો ત્રણ કેટલા લખશો, પાંચ. એવી જ રીતે પાછળ, તો પાછળ તમે નંબર પ્રમાણે સંખ્યા જોડી અને આપણે જે માછલીનું ચિત્ર છે એ પૂરું કરશું. એના પછી છે પ્રવૃત્તિ, તો કૌંસમાં આપેલી સંખ્યાના શબ્દો ચોરસમાંથી શોધી તેને ફક્ત લીટી દોરવાની છે. તો જે શબ્દ આપેલા છે એ આપણે ગોતવાના છે, બરાબર. તો અહીં છે પેલો, જો તમને ઉદાહરણ આપેલું છે કે પહેલો શબ્દ શું છે, અષ્ટ, તો અષ્ટ ક્યાં છે, અહીંયા છે, બરાબર. પછી શું છે, દ્વાદશ, તો ચલો દ્વાદશ આપણે ગોતશું, ક્યાં છે દ્વાદશ, ઓકે. તો અહીંયા આ શબ્દ છે એ કયો છે, દ્વાદશ. પછી છે ચતવાર, તો ચતવારી ક્યાં છે, ચલો ચતવારી ગોતશું. હા, તો અહીંયા આ લાઈનમાં છે નીચેથી ઉપરની ત્રીજી લાઈન, એમાં આવશે ચતવારી. પછી છે પંચ, તો પંચ ક્યાં છે, ઓકે, અહીંયા છે આ પંચ. પછી છે દોષ, દોષ છે અહીંયા ઉપર. પછી છે દ્વે, આ છે દ્વે. પછી છે એકમ, એકમ ક્યાં છે, ઓકે, એકમ આયા છે લે લાસ્ટમાં. પછી છે ત્રીણી, તો ત્રીણી હોતો જો, ત્રીણી ક્યાં છે, હા છે. ત્રીણી, પછી છે નવ, નવ છે પહેલા જ. પછી છે શટ, શટ ક્યાં હશે, અહીંયા નીચે. અષ્ટ, અષ્ટ પહેલાં જ આપણે ગોતી લીધું છે. પછી છે સપ્ત, ચલો સપ્ત ગોતું, ઓકે. આ છે આપણું સપ્તમ, અને છેલ્લે છે એકાદશ. ચાલો એકાદશ ગોતશું, એકાદશ, હા આવશે એકાદશ. આપણે બધા આ શબ્દો મળી ગયા છે, તો દ્વાદશ, ચતવારી, પાંચ, દસ, દે, એકમ, ત્રીણી, નવ, ષટ, અષ્ટ, સપ્ત અને એકાદશ. તો આ બધા શબ્દો આપણે આપણા કોષ્ટકમાં ગોતી લીધા છે. આવી જ રીતે તમારે પણ તમારી ટેક્સ્ટબુકમાં આ બધા પૂરા કરવાના છે બોક્સ, અને આવી જ રીતે ફરતી અંડરલાઇન બનાવવાની છે.